નવસારીની જલાલપુર વિધાનસભા બેઠક પર ફરી જાયન્ટ કિલર તરીકે જાણીતા ભાજપના આરસી પટેલે રિપીટ કરાયા છે। આરસી પટેલે ભાજપ દ્વારા સતત છઠ્ઠી ટર્મ પર ચૂંટણી લડાવાશે। ધારાસભ્ય આરસી પટેલે જલાલપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। કાર્યકર્તાઓ અને ગામના અગ્રણીઓએ તેમના નિવાસસ્થાને શુભકામના આપી હતી। પાર્ટીએ મારા પર છઠ્ઠી વારનો વિશ્વાસ મૂક્યો એ બહુ મોટી વાત છે મારી માટે, કારણ કે છઠ્ઠી વારની ટિકિટ આપી અને એમાંય હું જલાલપુર કોન્સ્ટિટ્યુન્સીમાંથી આવું અને અમારા પ્રદેશ પ્રમુખની આ કોન્સ્ટિટ્યુન્સી જે છે નવસારી સાંસદી મત વિસ્તાર છે, એટલે એમને મારા પર વિશ્વાસ મૂક્યો એ બહુ મોટી વાત છે। એટલે પાટીલ સાહેબનો જેટલો આભાર મને એટલો ઓછો છે। સાથે સાથે આદરણીય અમિતભાઈ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જેટલો આભાર મને એટલો ઓછો છે, કારણ કે એ પણ મને ઓળખતા હતા, એટલે સ્વાભાવિક છે છઠ્ઠીવાની ટિકિટ મને આપી, આભાર એમનો। મુખ્ય કયા કામો થશે? મેં જેટલા કામો મંજૂર થયે કરાવ્યા છે ને, જેટલા મંજૂર એટલા કામો પાંચ વર્ષના પીરિયડમાં બની જાય એ બહુ મોટી વાત છે। જેવી કે ઉકાઈ કાકરાપાડથી પીવાના પાણીની પાઇપલાઇન, જેવું કે ઉભરાટથી વાંસી બોરસીથી સામાપુર, દાંડી, ઓંજલ, માછી અને કૃષ્ણપુર એક આખી લિંક બની જાય 10 મીટર પહોળા રસ્તાની છે। એની વચ્ચે આવતો છે આ એક બ્રિજ 325 કરોડનો બોરસી માછીવાડથી સામાપુર સુધી, અને ત્યાર પછી એક માછીવાડથી કૃષ્ણપુરની વચ્ચે એક બ્રિજ આવે છે। આ બની જાય એટલે બંને કાંઠાની રોનક બની જશે। કૃષ્ણા સાલપુરે, આર4યુ ન્યૂઝ, નવસારી।